चालो विद्यार्थी मित्रों, धोरण दस मां भणता बधाज विद्यार्थी भाईओ बहनों ने नवीन भाई ना नमस्कार, जय स्वामीनारायण। आज आपणे धोरण दस नी तीजी पोयम, तीजू काव्य जेना कवि छे ब्रुक मुलर लखेली कविता छे, એનું ટાઇટલ, એનું શીર્ષક છે ગ્રોઈંગ, GROWING, ગ્રોઈંગ। તો ગ્રો એટલે વિકસવું, આપણે સૌ જાણીએ છીએ। ગ્રો ક્રિયાપદ તમે લ્યો, ગ્રો એટલે શું? વિકસવું। તો ગ્રોઈંગ એટલે શું થાય? વિકસવાની પ્રક્રિયા, વિકસવું, તે આ વર્થ કરી શકીએ આપણે। તો કોને વિકસવાની વાત છે આ કાવ્યમાં, એની થોડી વાત કરી અને પછી આપણે ગાતા ગાતા હાર્મોનિયમ ઉડીને ઉભો છું, જો હાર્મોનિયમના સૂર સાથે ગાતા ગાતા ફન સાથે કવિતા ભણાવી છે। ખાલી ઉભા ઉભા મારે કવિતા વાંચી નાખવી નથી, આપણે વાદો નથી વધારવા, શાંતિથી એક એક સ્ટાંજા। આખા કાવ્યમાં કુલ 4 સ્ટાંજા છે, એક એક સ્ટાંજાને સમજતા જશું, એમાં આવતા અઘરા શબ્દો નોંધતા જશું। પહેલા વિડીયોની અંદર પહેલું અને બીજું એ બે સ્ટાંજાને આપણે સમજવા છે, તો બે સ્ટાંજા તમને સમજાવો કાવ્યના, એ પહેલા થોડી કાવ્યની ભૂમિકા બાંધી દઉં કે આ કાવ્યમાં છે શું, કોણ બોલે છે, કોને સંબોધીને બોલે છે, એ તમે સમજી લો ને તો તમને કવિતા શીખવાની, કવિતા ગાવાની વિશેષ મજા આવશે। કાવ્યમાં એક યુવાન છે, તમારી અથવા તમારી કરતા થોડી મોટી ઉંમરનો, તમે 10મા ધોરણમાં છો, એ યુવાન કેવો છે? હી ઇઝ ફૂલ ઓફ કોન્ફિડન્સ, ફૂલ ઓફ પેશન, કંઈક કરવાની એનામાં ધગસ છે, જીવનમાં કંઈક પ્રગતિ કરવાની એને ઘેલસા છે। એટલે એ બાળક, એ યુવાન એની માતાને કહે છે, આખું કાવ્ય માતાને સંબોધીને બાળક યુવાન બોલે છે, એને વિકાસ કરવા માટે, બાળકને પોતાનો સર્વાંગી વિકાસ થાય, પ્રગતિના પથ ઉપર બાળક પોતાના પગરું માંડી શકે એના માટે એને ઘર છોડીને બહાર જવું છે, એને પોતાનો વિકાસ સાધવો છે। બાળક એની માને કહે છે કે હે માં, મારી વિકાસની પાંખો ફૂટી ગઈ છે, આઈ વોન્ટ ટુ ફ્લાય, આઈ હેવ ગ્રોન માય વિંગ્સ એન્ડ આઈ વોન્ટ ટુ ફ્લાય ઇન ધ સ્કાય ઓફ ગ્રોથ, અને વિકાસની પાંખો દ્વારા મારે આકાશમાં ઉડવું છે, પ્રગતિના આકાશમાં ઉડવું છે। પણ એક શરત યુવાનીની માને કહે છે, તું મને જવા દે, હસતા હસતા રજા આપે તો, તારું રોતલું મો જોઈને, તને રોતી જોઈને, તારી આંખમાં આંસુ હોય તો મારે નથી જવું। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે ઘર છોડીને કોઈ પણ બાળક હોસ્ટેલમાં ભણવા જાય, દૂર તો ન જાય પણ હોસ્ટેલમાં ભણવા જાય, તો સૌથી પહેલું પાત્ર પરિવારનું સૌથી લાગણીશીલ, મોસ્ટ સેન્સિટિવ કેરેક્ટર ઓફ ધ ફેમિલી ઇઝ અવર મધર, કે આપણી માં એ લાગણીથી આપણને રોકે છે કે મારો છોકરો મારી પાસે ને પાસે રહે। દરેક માની આવી ઈચ્છા હોય કે મારો છોકરો મારી છાતીથી આગળ જવો જોઈએ નહીં, મારાથી દૂર જવો જોઈએ નહીં, મારી નજર જ્યારે નજર કરો કે મારો છોકરો દેખાવો જોઈએ, છોકરો હોય કે છોકરી પોતાનું સંતાન એમ। અને માં જ્યારે લાગણીવશ થઈને પોતાના બાળકના વિકાસને રૂંધે છે ત્યારે બાળકને સમજાતું નથી, પણ એનો સમય આવે ત્યારે પછી એમ થાય કે આના કરતાં હું જે તે સમયે મારો યોગ્ય સમય હતો ત્યારે જો નીકળી પડ્યો હોત તો આજે વિકાસ કર્યો છે, એના કરતાં વધારે સારો વિકાસ કર્યો હોત, પણ માની લાગણીને વશ થઈને હું રહી ગયો। તો યુવાન માને કહે છે, મારે જવું છે, તું મને રજા આપ, તું રો માં, હસતા હસતા મને વિદાય આપ, હું તને જિંદગીમાં ક્યારેય ભૂલીશ નહીં, આપણો બેનો સથવારો, આપણા બેનો સ્નેહ કાયમ બની રહેશે, એવી વિનંતી એની માને કરે છે યુવાન, એવો આ કવિતાનો ભાવ છે।
तो पहलू स्टांजा से बाळको एनी अंदर जे अग्रा शब्द में नोंधे तमे चोपड़ी लईने बैठेला होवा जोईए पुस्तक अंग्रेजी नु तमारा हाथ में होवो जोईए पहलू काव्य पेज नंबर 141 141 ऊपर खोलेलो हो जोईए पहला स्टांजा नी अंदर तमने अग्रा लागता होय एवा मने लागे एवा चार शब्द छे टू स्ले तो पहलो शब्द लखो टू स्ले હું તો બોલું છું એસ એલ એ વાય ટુ સ્લે એટલે વિજય મેળવવો પહેલા સ્ટાંજામાં પહેલો અગ્ર શબ્દ સ્લે એટલે વિજય મેળવવો બીજો શબ્દ છે ફો ફો એફ ઓ ઈ ફો નો અર્થ થાય ફોના બે અર્થ થાય એક તો મુશ્કેલી અને બીજો અર્થ થાય દુશ્મન અહીંયા આપણે મુશ્કેલી અડચણ જેવો અર્થ લેવાનો છે ત્રીજું ક્રિયાપદ છે L E A V to live L E A V અંગ્રેજી માં બે લીવ આવે છે તમે જાણો છો L I V નહીં એટલે રહેવું અહીંયા L E A V E લીવ એટલે છોડવો છોડીને જવું જેમ આપણું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આવે છે એ લીવ L E A V E ઓકે અને ચોથો સ્પેલિંગ છે પહેલા સ્ટાંજામાં બેટલ બેટલ એટલે યુદ્ધ બેટલ એટલે યુદ્ધ બી એ ડબલ ટી એલ ઇ બેટલ એટલે યુદ્ધ આ પહેલા સ્ટાંજાના તમને ન આવડતા એવા અઘરા લાગે એવા ચાર સ્પેલિંગ આપણે નોંધી લીધા છે પછી બીજું સ્ટાંજા સ્ટાંજા નંબર ટુ એમાં અઘરા નો છતાંય આપણે સ્પેલિંગ નોંધી લઈએ તો પહેલો સ્પેલિંગ છે વિંગ્સ ડબલ્યુ આઈ એન જી એસ વિંગ્સ એટલે પાંખો પાંખો વિંગ એટલે પાંખ અને વિંગ્સ એનું બહુ વચન છે વિંગ્સ એટલે પાંખો બીજો સ્પેલિંગ છે ફ્લાય એફ એલ વાય ફ્લાય એટલે ઉડવું ફ્લાય એટલે ઉડવું અને ફ્લાય એટલે ઉડાડવું તો તમે ઉડાડો ત્યારે પણ આપણે ફ્લાય ક્રિયાપદ વાપરીએ છીએ અને બે અર્થ થાય ઉડવા માટે પણ ફ્લાય છે ઉડાડવા માટે પણ ફ્લાય છે બે અર્થ નોંધી લેશો બીજા સ્ટાંજામાં ત્રીજો શબ્દ છે સીઝ એસ ઈ I Z E સીઝ એટલે છૂટવી લેવું કાંચકી લેવું અને ચોથો શબ્દ છે V I C T O R Y વિક્ટરી એટલે વિજય અથવા સફળતા હવે આપણે પહેલું સ્ટાંજા ગાયને શીખીએ છીએ હું પહેલું સ્ટાંજા ગાયને તમને સમજાવું છું કે યુવાન એની માતાને પહેલા સ્ટાંજામાં શું કહે છે હું અહીંયા એક પુસ્તક રાખી અને ગાતો જાઉં છું અને તમને કાવ્ય સમજાવતો જાઉં છું પણ એક શરત હું ગાયને કાવ્ય સમજાવું છું એ જ કાવ્ય બધા વિદ્યાર્થીઓએ ઘરે પાછો મારી હું તમને ગવડાવું છું એમ ગાવાનો પ્રયત્ન કરવાનો છે કાવ્ય ગાવાનું છે અને કાવ્ય કંઠસ્થ કરવાનું છે તો આપણે કવિતા ભણ્યા એ સાર્થક થશે બરોબર તો ચાલો હું કાવ્ય ગાયને તમારી સમક્ષ મૂકો છો આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો સોરી I am leaving now to slay the foes, fight the battles high and low. I am leaving now to slay the foes, fight the battles high and low. I am going home, mother, hear me go. I am leaving, mother, hear me go. Please wish me luck today. Have you broken?
मधु काव्य